હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંત કૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાતમાં કાવ્ય છે અગિયાર જનની એનો અભ્યાસ કરવાનો છે પહેલાં આપણે કવિ પરિચય મેળવી દઈએ કવિ બોટાદકર કવિ છે એમનો જન્મ અઢારસો સિત્તેરમાં અને એમનું મૃત્યુ ઓગણીસો ચોવીસમાં થયું છે કવિ દામોદર કુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો તેમણે માત્ર છ ધોરણ સુધી છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે રાસ તરંગીની કલ્લોલીની શિવની નિર્જલિણી સૈવ શૈવલીની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્ય આપ્યા છે તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગુણ થાય છે કાવ્યનું લય માધુર્ય અનેરું છે સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે માતાનો જે પ્રેમ છે એ કોઈ આપી શકે નહીં એટલે કહેવત પણ છે ને મા તે માં બીજા બધા વગડાના વા આપણે હવે વિગતે કાવ્યની કાવ્યને સમજશું મીઠા મધુ ને મીઠા મેહુ મેહુલારેલો એથી મીઠી તે મોરી માતરે આ જગતમાં મધ મધ મીઠું હોય છે અને મેઘ એટલે કે મેહુલા વરસાદનું જે જળ હોય મીઠું હોય છે પણ મારી પણ મારી માતાનો જે પ્રેમ છે એનાથી પણ વધારે મીઠો છે હે સખી આ જગતમાં માતાની જે જોડ છે એ મળશે નહીં આગળ જનનીની જોડ સખી નહીં રે લોલ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ જગથી એની માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે એટલે કે પ્રેમનું મૂર્તિ સ્વરૂપ છે માની જાત જગતના બધા લોકો કરતા સાવ નિરાળી છે જગતના લોકો કરતા આખું અલગ જ પ્રકારનું નિરાળું માનો પ્રેમ હોય છે અમીની ભરેલી એની આખી રેલો વ્હાલ ભરેલા એના વેણ રે એની આંખો અમૃતથી ભરેલી છે એના વેણ જે બોલે છે એ થી ભરેલા હોય છે હાથ ગુંથેલ એના હીર રેલોલ કેરી હેલ રે એના હાથ જાણે રેશમથી ગૂંથેલા સુવાળા દેવી છે સુવાળું રેશમનો દોરો હોય એનાથી સરસ મજાના એવા સોફ્ટ સોફ્ટ હોય છે એનું હૈયું જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેડ બેડા જેવી શીતળ છે હે શીતળતા એટલે એકદમ ઠંડક ભર્યું એકદમ તમે જોજો ઉનાળામાં એટલું બધું પાણી એટલું બધું ઠંડુ થાય નહીં પણ શિયાળામાં તમે જુઓ તો સરસ મજાનું માટલાની અંદર એકદમ શીતળ ઠંડુ ઠંડુ પાણી જોવા મળે છે અહેસાસ કરી શકીએ છે દીવોની દૂધ એના દોહ લોલ શશીએ સિંચેલ એની સોડિયરે એના દૂધ દેવોને દુર્લભ છે તેના ખોળે ચંદ્રની ચાંદનીથી સિંચેલા હોય છે એનો જે ખોળો છે માતાની ખોળો કોના જેવું હોય છે તો ચંદ્રની ચાંદની ચાંદનીથી સિંચેલો પોષાયેલું હોય છે એટલું સરસ મજાનો શીતળ હોય છે માતાના ખોળામાં આપણે સૂઈ જઈએ તો સરસ મજાનો સંતોષ અનુભવાય છે જગનો આધાર એની આંગળી રેલો કાળજામાં કઈક ભર્યા કોડ રે એટલે જગતના આખા જગત આખાનો આધાર માની આંગળી છે માન માના હૃદયમાં કેટ કેટલા અરમાન ભર્યા છે જગનો આધાર માતાની જે આંગળી છે એના ઉપર છે વિશ્વાસપાત્ર સહારો આપણે જેના ઉપર આંખ બંધ કરીને માતા ઉપર વિશ્વાસ કરી શકીએ એટલે માના હૃદયના જે ઘણા બધા કિટકિટલા અરમાન હોય છે કે મારા દીકરાને પોલીસ બનાવો કે મારા દીકરાને ડોક્ટર બનાવો વકીલ બનાવો એન્જિનિયર બનાવો એવા ઘણા બધા અંદર અરમાન હોય છે કોડ ભરેલા હોય છે ચિતડું ચિતડું ચડેલું એને ચાક ડેરેલો પળના બાંધેલ એના પાનરે પાનરે ચિત્તું એટલે કે માતાનું જે ચિત્ત છે એ જાણે કે ચાકડે ચડેલું હોય છે એટલે કે જે આપણે મા માટી જે જે કુંભાર હોય સરસ મજાની માટલી બનાવે તો એનું ચાકડું આખું ગોર રાઉન્ડમાં હોય છે એટલે માતાનું જે ચિત્ત છે એ ચાકડું જેમ ફરે એમ માતાનું જે ચિત્ત છે એ પણ સતત ફરતું રહે છે એટલે શાના માટે બાળકના સુખના માટે એની સતત ચિંતામાં ચિંતામાં ને ચિંતામાં એ માતા બાળકના ચિંતામાં ને ચિંતામાં રહેતી હોય છે બાળકને સુખી જોવા તે સતત વિચારતી હોય છે શું કરું તો એને એને શાંતિ મળે સંતોષ થાય એ સુખી થાય એ રીતે વિચારતી હોય છે એના પ્રાણ પ્રત્યે પળે પોતાના બાળ બાળક સાથે બંધાયેલા હોય છે એનું જે માતાનું જે પ્રાણ છે એ પ્રત્યેક ક્ષણ હરેક ક્ષણ માટે પોતાના બાળક સાથે બંધાયેલો હોય છે ઉરે રે લોલ લેતા હૈયામાં એની મૂી આશીષ સંચાર હોય છે માના હૈયામાં બોલી ન શકે પણ અંદરથી એના આશીષ આશીષનો સંચાર થતો હોય છે આશીર્વાદ આપતી હોય છે અને એ આશીષની લાણી લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી અંતઃકરણથી આશીર્વાદ આપે તો એ આશીર્વાદ છે એ લાહણી એટલે કે જે જે આશીર્વાદ છે ક્યારેય ખૂટતા નથી એની વાત કરી છે ધરતી માતાએ હશે તીરે લોલ અચરા અચૂક એક માયરે ધરતી માતા પણ ક્યારેય ધ્રુજી ઉઠતી હશે પણ મા બાળક મા જે છે એ બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી ધરતી માતા ક્યારેક કોપાયમન થઈ જાય તો ધરતી કંપ આવી જાય ધ્રુજી ઉઠે પણ જે માતા છે એ બાળક પ્રત્યે પોતાની લાગણીમાંથી ક્યારે ચલિત થતી નથી ગંગાના નીર તો વધે ઘટે રે લોળ સરખો એ પ્રેમનો પ્રવાહ રે એટલે મા ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે પણ જનની એટલે જે માતાનો જે પ્રેમ છે એના પ્રવાહમાં પ્રવાહ જે છે એ એકદમ એક સરખો હોય છે હંમેશા એક સરખો હોય છે એમાં કોઈ થતી નથી વર્ષે ઘડીક વ્યોમ વાદળી લોલ માડીનો મેઘ બારે માસ રે વાદળ તો ઘોડીક વરસીને જતી રહે પણ માતૃરૂપી પ્રેમ જે છે વરસાદ એ બારે માસ વરસતો રહે જે વરસાદ હોય એ એની સિઝન હોય એટલો ટાઈમ આવીને પાછો વરસાદ બંધ થઈ જાય પણ જે માતાનો જે પ્રેમ છે એ માતાના પ્રેમનો જે વરસાદ છે એ બારે મહિના આપણા ઉપર સતત વરસતો રહે છે ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ એનું નહીં આ તમે ઉજાસ રે જનનીની જોડ સખી નહીં જડે રેલો ચંદ્રની જે ચાંદનીમાં વધઘટ થાય છે તો માતાના પ્રેમનો ઉજાસ ક્યારે માતાનો જે પ્રેમ છે એનો ઉજાસ ક્યારે ક્યારેય એનો જે ઉજાસ છે એટલે ઉજાસ છે ક્યારે અસ્ત એટલે ઓછો થતો નથી હે સખી આ જગતમાં જનેતા એટલે જનેતાની જોડ જનેતાની જોડ જડે તેમ નથી માતાની જોડ જડે તેમ નથી આ જે કાવ્ય છે રાસ તરંગીમાંથી લેવામાં આવ્યું છે હવે આપણે જે સ્વાધ્યાય છે એમાં આપણે શબ્દ સમજૂતી જે છે એ તમારી પાકી નોટમાં લખવાની રહેશે હવે આપણે ભાષા સજ્જતા જોઈશું આ કાવ્યની પંક્તિઓ નીચેના શબ્દો વપરાયા છે મેહુલા માતા જગ આંખ શશી કર અને નીર આ શબ્દો કાવ્યમાંથી શોધો તેની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો મૂકી કાવ્ય ફરી ગાય જુઓ મીઠા મીઠા બરાબર લારેલો કેવું લાગે એટલે મેહુલ રેલોલ એ વ્યવસ્થિત છે એટલે એ પ્રમાણે બંધ બેસતા એમને મૂકેલા છે એથી મીઠી તે મોરી માતરે કેવું લાગે છે કવિએ પ્રયોજેલા શબ્દોની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનો લય જળવાતો નથી સમાનાર્થી જે શબ્દ છે એનો અર્થ મૂકવાથી જે કાવ્યનો જે લય છે ગઈએ એમાં ઘાનમાં વ્યવસ્થિત તાસ બેસતો નથી હવે આ શબ્દોવાળી પંક્તિઓમાં એ શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય સ્વરૂપે વાંચી જો હવે આ સ આ શબ્દોવાળી જે પંક્તિ છે બરાબર એમાં સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરીને વાક્યના સ્વરૂપે વાંચવાનું છે હવે આપણે અભ્યાસ અભ્યાસ અભ્યાસનો આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલા છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં ચોરસમાં લખવાનો છે તો પહેલામાં કયું આવશે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ તો મા તેમાં માતા મૂર્તિ છે માતાના બીજા કોઈ વિકલ્પ નથી કે માતા તો દરેકને હોય છે તો કયું આવશે આમાં ગણપતિ નો ઘ આવશે માતાનો બીજો કોઈ વિકલ્પ જ નથી તો આમાં કયો ગણપતિનો ઘ આવશે ક ખ અને ઘ હવે બીજો છે બારે માસ એટલે માતાનો પ્રેમ વધે ઘટે છે માતાનો પ્રેમ કાયમ મળે છે વરસાદ તો કાયમ વરસે જ છે કે વરસાદ વિના કાંઈ જ નહીં તો આ ચાર ઓપ્શનમાંથી કયા આવશે તો માડીનો મેઘ કેવો હોય છે બારે માસ એટલે કે માતાનો જે પ્રેમ છે વધી ઘટે માતાનો પ્રેમ કાયમ મળે છે ખ આવશે માતાનો પ્રેમ કાયમ મળે જ બરાબર કાયમ મળે જ છે ને વરસાદ હોય એ ચાર મહિના જાય પણ માતાનો જે પ્રેમ છે એ કાયમ હંમેશા માટે મળતો રહે છે હવે માતાનો પ્રેમ કેવો હોય છે તો પ્રેમ માતાના પ્રેમ વિશેની વાત કરી છે તો માતાનો પ્રેમ કેવો હોય છે તો વરસથી વાદળી જેવો હોય છે ચળકથી ચાંદની જેવો હોય છે એક સરખા પાણીનો પ્રવાહ જેવો હોય છે કે ગંગાના નીર જેવો હોય છે તો આમાં પણ ગણપતિનો ગજ આવશે કે એક સરખા પ્રવાહ જેવો હોય છે અહીંયા આપણે જે શબ્દ સમજૂતી છે એ તમારે લખવાની છે પાકી નોટમાં અને અભ્યાસનો પ્રશ્ન નંબર એક પૂર્ણ કરવાનો રહેશે પ્રશ્ન નંબર બે જે છે બરાબર એક એક વાક્યમાં ઉત્તર આપો એ અને જે સ્વાધ્યાયના પ્રશ્નો છે બરાબર એ તમને બીજા પિરિયડની અંદર પીડીએફ દ્વારા તમને મોકલાવીશું અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે થેન્ક યુ